वडनगर नु सुप्रसिद्ध हाटकेश्वर मंदिर ओम नमः शिवाय ना नाद थी गूंजी उठ्यू। वडनगर थी अमारा संवाददाता विनोद मकवाणा जणावे छे, हिंदू धर्म मा श्रावण मास नु अनेरू आध्यात्मिक महात्म्य रहेलू छे। धार्मिक रीते जोता पवित्र श्रावण मास मा लाखों भक्तों देवाधिदेव महादेव शिवजी नी पूजा आराधना करी धन्यता अनुभवे छे। त्यारे श्रावण मास ना प्रथम दिवसे सोमवार होवाथी हजारों भाविक भक्तों द्वारा मेहसाणा जिल्लाना पौराणिक नगर वडनगर खाते आवेल ऐतिहासिक हाटकेश्वर महादेवना दर्शन करी धन्यतानी लागणी अनुभवी हती। वडनगर स्थित आ अति प्राचीन हाटकेश्वर मंदिरना स्थापत्यमां देव देवीओनी मूर्तिओ तथा पुरातन शैलीना कलात्मक कौतरणी तेमज तेना दीर्घकालीन ऐतिहासिक वारसाने ध्यानमां राखी सरकार द्वारा हेरिटेजमां स्थान मळता पूरा वडनगर तेमज शिव भक्तोमां खुशीनो माहोल जोवा मळी रह्यो छे। अहींना पुजारीजीना जणाव्या अनुसार आ मंदिर आश्रे 2200 वर्ष जूनू छे, તેમજ અહીંનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલ હોવાથી આ મંદિરનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે। શ્રાવણ માસમાં ખાસ કરીને વડનગર તેમજ સમગ્ર વિશ્વમાં વસતા નાગર બ્રાહ્મણો પોતાના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવની પૂજા અર્ચના માટે મંદિર ખાતે આવતા હોય છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ મંદિર સાથે અનોખો નાતો છે। વિદ્યાર્થીકાળથી આ સ્થાનક તેમનું આસ્થાનું પ્રતીક છે। એમ મોદી દ્વારા વખતો વખત આ મંદિર ખાતે આવી હાટકેશ્વર મહાદેવની સેવા પૂજા કરવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહઅધ્યાયી વડનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાટકેશ્વર ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર નાગજીભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા આ મંદિરને 2200 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ મંદિરના વિકાસ માટે ફાળવવામાં આવી છે, જેના કારણે સમગ્ર મંદિર પરિસરનો વિકાસ થઈ રહ્યો છે। આ ઐતિહાસિક સ્થાનકને હેરિટેજ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવતા હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। વડનગર કોલેજના પ્રોફેસર અને ઇતિહાસવિદ ડોક્ટર રણજીતસિંહ રાઠોડે આ પ્રસંગે હાટકેશ્વર મંદિરના ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી આપી અને રાજ્ય સરકાર અને નરેન્દ્ર મોદીને ધન્યવાદ પાઠવ્યા હતા। જય હાટકેશ, હું રાવલ નિરંજનભાઈ અહીંયા નિજ મંદિરમાં પૂજારી તરીકે છું। આપણા 18 પુરાણો પૈકી સ્કંદ પુરાણ છે એમાં હાટકેશ્વર દાદાનો ઉલ્લેખ છે, આકાશે તારકેશ્વરમ પાતાલે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલમ સર્વલિંગ નમોસ્તુતે, એવી પૈકી પાતાળના અધિપતિ ભગવાન હાટકેશ્વર દાદા કે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ એવો છે કે સતયુગ પહેલાંનું આ મંદિરનું લિંગની ઉત્પત્તિ છે, પણ અહીંયા પુરાતત્વ ખાતું ખરું એના પથ્થર પ્રમાણે એવું કહેવાય છે કે લગભગ 2000 વર્ષ પહેલાંનું મંદિર છે, અને એમાં પાછો અત્યારે આજે શ્રાવણ મહિનો પવિત્ર ચાલી રહ્યો છે એનો પહેલો જ સોમવાર, અને આ વખતે તો એટલા આપણે અહોભાગી છીએ કે સોમવારથી જ આ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે। તો એમાં હાટકેશ્વર દાદા કે જેમને નેતાઓ અભિનેતાઓ મોદી સાહેબ પછી બધા અભિનેતાઓ ટીવી કલાકારો આ બધા જ અહીંયા આવે છે, અને એમની પણ ભગવાન હાટકેશ્વર દાદા મનોકામના પૂર્ણ કરે છે। ભગવાન હાટકેશ્વર દાદાની મંદિરમાં દર સોમવારે મેળો ભરાય છે, દર સવારે રોજ ષોડશોપચાર પૂજા થાય છે, 7 વાગે આરતી થાય છે, સાંજે પણ પંચોપચાર પૂજા થાય છે, ઢોલ નગારા સાથે ભગવાન હાટકેશ્વર દાદાની પૂજા થાય છે, અને અહીંયા હાટકેશ્વરમાં ટ્રસ્ટીગણ છે એના દ્વારે સુંદર વહીવટ પણ ચાલે છે। એવા ભગવાન હાટકેશ્વર દાદા કે જે એવું કહેવાય છે કે જે ખરા મનથી ખરી શ્રદ્ધાથી એ પોતાની મનોકામના રજૂ કરે છે એમની મનોકામના જરૂર પૂર્ણ થાય છે, અને ઘણા નાગર બંધુઓ નાગર જ્ઞાતિ સિવાય પણ બધા દેશ વિદેશથી પણ અહીંયા ભક્તો આવે છે અને સર્વની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે। ડોક્ટર નાગજીભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ વડનગર નગરપાલિકા, શું કહેશો? આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે, હાટકેશ્વર મહાદેવનું સૌ મહત્વ છે આજે, શું કહેશો એ વિશે? હાટકેશ્વર મહાદેવનું 2200 વર્ષ પુરાણું જૂનું મંદિર છે અને સ્વયંભૂ ઉલ્લિંગ હાટકેશ્વર મહાદેવનું છે, એટલે સ્વયંભૂ હોવાથી એમનું નામ હાટકેશ્વર મહાદેવ આપવામાં આવ્યું છે, એટલે હાટ હૃદયનું હાટ એ જ અમારું હાટકેશ્વર મહાદેવ છે। ખાસ કરીને લગભગ સમગ્ર ગુજરાત હાટકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે, હિન્દુઓ ખાસ અહીંયા પધારે છે,
પ્રવાસ પણ ગોઠવે છે. પ્રવાસમાં શ્રાવણ મહિનાની અંદર દરરોજની 5-10 લક્ઝરી બસો અહીંયા યાત્રાળુઓ દર્શન કરવા માટે મહાદેવના આવે છે. અહીંયા મહાદેવ ઉપર બહુ આસ્થા ધરાવે છે અને આઠવેશ્વર દાદાનો યજ્ઞ અભિષેક જળાભિષેક બિલીપત્ર વગેરે કાર્યો અહીંયા કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે વડનગર છે એ ઐતિહાસિક અને પૌરાણિક નગરી છે અને સ્કંદ પુરાણમાં વડનગરનો ખૂબ સારો ઉલ્લેખ મળે છે અને સ્કંદ પુરાણમાં આખો નાગરખંડ છે એમાં વડનગર વિશે ઉત્તમ પ્રકારના આપણને પ્રમાણો મળે છે કે વડનગર છે એ સમય પણ એટલું સમૃદ્ધ હતું જેવું આજે પણ છે. એ વડનગરને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ટુરિઝમ કોરિડોર બનવાનો છે, એમાં એને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે, એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એમાં મોઢેરા, સિદ્ધપુર, પાટણ અને વડનગર આ આખી આખો ટુરિસ્ટ કોરિડોર બનાવ્યો છે, જેથી કરીને દુનિયાભરના દેશભરના જે પણ મુસાફરો આવશે, જે પણ ટુરિસ્ટો આવશે એ આ કોરિડોરની મુલાકાત લેશે અને એના કારણે હાટકેશ્વર ટેમ્પલનું જે મહત્ત્વ છે દિન પ્રતિદિન વધતું જશે. આજે પણ આપણે જોઈએ છીએ કે વડનગરના આ પ્રાંગણમાં કેટલાય બધા દિલ્હીથી અને બેંગ્લોરથી કેટલાક ટુરિસ્ટ આવ્યા છે અને એ બધું આ સાંભળીને આવ્યા છે કે હાટકેશ્વરનું આટલું બધું મહાત્મ્ય છે. આમ તો હાટકેશ્વર ટેમ્પલ છે એ લગભગ 800 વર્ષ પહેલાં બનેલું છે. લગભગ વડનગરમાં જેટલા પણ મોન્યુમેન્ટ્સ છે અથવા જેટલા પણ શિલ્પ સ્થાપત્યો છે એ સોલંકી યુગમાં બનેલા છે અને એ સોલંકી યુગને લગભગ 800-900 વર્ષનો ગાળો છે. એટલે આ ટેમ્પલ આપણું જે છે એ નાગર બ્રાહ્મણો છે એના ઈષ્ટ દેવતા છે અને દેશભરના જેટલા પણ નાગરો છે એ વડનગરની મુલાકાત એટલા માટે આવે છે કારણ કે અહીંયા હાટકેશ્વરનું ટેમ્પલ છે. અને આપણે પણ ઈચ્છીએ કે માનીએ છીએ નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે વડનગર ટુરિસ્ટ પ્લેસ તરીકે જબરદસ્ત વિકાસ પામે અને જેથી કરીને વડનગરમાં ખૂબ સારી રોજીરોટી ઉત્પન્ન થાય અને લોકો ખૂબ સમૃદ્ધ થાય એના માટેનો એક શાનદાર પ્રયત્ન પણ ચાલી રહ્યો છે. જગદીશભાઈ બાહુલાલ પટેલ, ગોરવાળા. આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે અને સોમવારના રોજ અહીંયા દર્શનાર્થે આવેલા છીએ. અમારા 3 પેઢીથી અહીંયા અમે લોકો શ્રાવણ માસ આખા શ્રાવણ માસમાં બિલીપત્ર દાદાને અર્પણ કરીએ છીએ અને એનાથી અમે અમારા દાદાની અમારા ઉપર ખૂબ જ કૃપા છે અને એની અમે ધન્યતા અનુભવીએ છીએ અને આવી સતત અમારા ઉપર દાદાની કૃપા વર્ષે પેઢીઓના પેઢીઓ સુધી એવી અમારી આશા છે. મેં દિનેશ પુરાણિક, મધ્યપ્રદેશ ભોપાલ સે યહાં ભગવાન હાટકેશ્વર જી કે દર્શન કરને કે લિયે આયે હૈ. ઇસ અતિ પ્રાચીન મંદિર કો દેખ કર એક આત્મિક શાંતિ પ્રાપ્ત હુઈ હૈ. માનનીય પ્રધાનમંત્રી જી શ્રી નરેન્દ્ર મોદીજી કા યે ગ્રહ જિલ્લા હૈ, ગ્રહ સ્થાન હૈ, ઓર યહાં માનનીય પ્રધાનમંત્રી જી જબ ભી ગુજરાત આતે હૈ, ઇસ મંદિર કે દર્શન કરને કે લિયે આતે હૈ. યે બાત સુનકર હમારે દિલ મેં ભી બડી ઈચ્છા હુઈ કે હમ ઇસ મંદિર કે દર્શન કરેં ઓર આજ વો ઈચ્છા હમને પૂરી હુઈ હૈ. એ ભગવાન હાટકેશ્વર હમારે કુલ દેવતા ભી હૈ ઓર આજ હવે અત્યંત આત્મિક શાંતિ કા અનુભવ હો રહા હૈ. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા જહાં ભી આપકા અકાઉન્ટ હૈ ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.